हेलो फ्रेंड, डॉक्टर हर्षद रावल ने तुमको परिचय। डॉक्टर हर्षद रावल एमडी होम्योपैथ डॉक्टर छे। तेओ अमदावाद में छेल्ला 34 वर्षथी होम्योपैथिक निष्णात तबीब छे। तेओ राज्यपालना मातहत तबीब छेल्ला 20 वर्षथी सेवाओ आपे छे, जेमने होम्योपैथिक विषय पर 2500 थी वधारे आर्टिकल गुजरात समाचार, संदेश तथा टाइम्स ऑफ इंडिया में आवेल छे। તેઓ છેલ્લા 23 વર્ષથી ગુજરાત સમાચારમાં કોરોના કોલમના લેખક તરીકે ખ્યાતનામ છે। ડૉક્ટર હર્ષદ રાવલની અનેક બુકો લખી છે, જેમાં બોરિક, મેટેરિયા મેડિકા, એલેન્સ્કી નોટ, ઓર્ગેનોન ઓફ મેડિસિન તથા અનેક રોગોની હોમિયોપેથિક સારવાર ઉપરાંત કિડની અને કેન્સર વિષય ઉપર પણ તેઓએ બુક લખી છે। તેઓ અમદાવાદમાં 16 નંબર પહેલો માળ વ્હાઇટ હાઉસ પંચવટી એલિસ બ્રિજ અમદાવાદ ખાતે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરે છે। તેમની વેબસાઇટ છે www.homeopathyonline.in। હેલો ફ્રેન્ડ્સ, આજના લેખમાં આપણે જાણીશું ખીલનું કારણ હોર્મોન ઇમ્બેલેન્સ હોઈ શકે। પ્રસ્તુત છે ડૉક્ટર હર્ષદ રાવલનો લેખ। ખીલની સમસ્યાનો વિચાર કરીએ એટલે આપણી નજર સામે યુવાનીના ઉંમરે પગ મૂકતા યુવાન યુવતીઓના ચહેરા તરતરવા લાગે છે। ખીલની સમસ્યાને માત્ર યુવાની સાથે જોડી દેવામાં આવી છે। આ ઉંમરે થતા આંતરિક અંતઃસ્રાવના ફેરફારના કારણે તૈલી ગ્રંથિઓની સક્રિયતા વધે છે અને ત્વચા ઉપર ખીલના દર્શન થવા લાગે છે। પણ 20-25 વર્ષ પૂરતો શારીરિક વિકાસ થઈ ગયા બાદ મોટાભાગે આપોઆપ ખીલ મટી જાય છે। ખીલની આ સમસ્યા ઘણી વખત 30 વર્ષ આસપાસ ફરી સતાવવા લાગે છે, કેમ કે એ સમયે સ્ત્રીઓમાં અંતઃસ્રાવના ફેરફાર શરૂ થાય છે। એ સમયે એડિશનલ ગ્રંથિ ઉત્તેજિત થવાના કારણે ટેસ્ટોસ્ટેરોન ને ઇસ્ટ્રોજન નામના અંતઃસ્રાવની માત્રામાં ફેરફાર થાય છે, જેથી ત્વચા નીચે આવેલી તૈલી ગ્રંથિઓ ઉત્તેજિત થાય છે અને તેમાં બેક્ટેરિયાનો ચેપ લાગતા ખીલ કે ફોડલીઓના ચહેરા ઉપર દેખાવા લાગે છે। એટલે કે ખીલ યુવાસ્થામાં જ નહીં, પ્રૌઢાવ્યસ્થામાં જ પણ પરેશાન કરે છે। ખીલ એ ત્વચા સંબંધી વ્યાપક સમસ્યા છે। ચહેરા ઉપર થતા ખીલ એ સૌંદર્યના સૌથી મોટા બાધક છે। જાહેર ખબરોથી ભોળવાઈને કે જાત જાતના નુસ્ખા સાંભળીને બધાના પ્રયોગ ચહેરા પર કરવો યોગ્ય નથી। એમ કરવાથી ક્યારેક ત્વચા વધારે ખરાબ બની જાય છે, કેમ કે દરેકની ત્વચાનો પ્રકાર સંવેદનશીલતા અલગ અલગ હોય છે। આ આંતરિક ફેરફારોના કારણે ઉદ્ભવતી સમસ્યાઓનો ઉકેલ યોગ્ય નિષ્ણાત ડૉક્ટર દ્વારા જ લાવી શકાય। ખીલ પણ જુદા જુદા પ્રકારના હોય છે। કેટલાકના ચહેરા ઉપર નાની નાની ફૂડલીઓ થાય છે, જે લાલાશ પડતી કે સફેદ રંગની હોય છે, થોડા સમય પછી સુકાઈ જાય છે, કાળા બ્લેક એડ્સ ત્વચા ઉપર રહી જાય છે, ગાલ, નાક, કપાળ, દાઢી બધે જ આવી ફૂડલીઓ જોવા મળે છે। કેટલાકને મોટા મોટા એકદમ લાલ પરુ ભરેલા મોટા ખીલ થાય છે, જેને એકન કહે છે, તેમાં દુખાવો પણ થતો હોય છે, જે જલ્દી મટતો નથી અને મટ્યા પછી ત્યાં કાળા બદામી ડાઘા અથવા ખાડા પડી જાય છે, જેના કારણે ચહેરો ખરાબ લાગે છે। ખીલ ક્યારેક ગરદન, પીઠ, ખભા, સાથળ પર પણ જોવા મળે છે, એમાં ક્યારેક ખંજવાળ પણ આવતી હોય છે। પ્રૌઢા વ્યવસ્થામાં ખીલ માટે ઘણા કારણો જવાબદાર હોય છે। કોઈ મહિલાને યુવાનીમાં ન થયા હોય પણ પ્રૌઢા વ્યવસ્થામાં ખીલ દેખાય, જેના માટેના કારણોમાં માસિકની અનિયમિતતા, ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવમાં થતા ફેરફાર, ગર્ભનિરોધક ગોળીઓની આડઅસર, પ્રી મોનોપોઝલ સિન્ડ્રોમ, સૌંદર્ય પ્રસાધનોનો વધારે પડતો ઉપયોગ અને અયોગ્ય ઉપયોગ, ત્વચાની અપૂરતી સંભાળ, ખાવા પીવાની ખોટી આદતો એટલે કે વધારે તળેલું, તીખું, ખાટું, ગળ્યું ખાવાની ટેવ, ટેન્શન, હતાશા, અપૂરતી ઊંઘ, કબજિયાત વગેરે જવાબદાર છે। આ સમસ્યાના નિવારણ માટે માત્ર બાહ્ય ઉપાયો અપૂરતા છે, એને માટે યોગ્ય વ્યવસ્થિત ઉપચાર કરવો જોઈએ। તમારી પ્રકૃતિ, તમારી ત્વચાના પ્રકૃતિને જાણીને એ પ્રમાણે યોગ્ય નિષ્ણાતોની સલાહ મુજબ ઔષધો લેવા જોઈએ। ત્વચાની તંદુરસ્તી અને ચોખ્ખાઈનું બરાબર ધ્યાન રાખવું જોઈએ। પાણી, ફળોનો રસ, ફળો એ ત્વચાને તંદુરસ્ત રાખે છે, સાથે સાથે યોગ્ય વ્યાયામ અને પૂરતી ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે। ટેન્શન અને હતાશાને દૂર કરી મન પ્રફુલ્લિત રાખો, વધારે તૈલીય અને તીખા ગળ્યા પદાર્થો આહારમાં ન લો, સૌંદર્ય પ્રસાદનો હંમેશા સારા અને યોગ્ય કંપનીના વાપરો અને સૂતા પહેલાં ચહેરાને બરાબર સાફ કરવો ખૂબ જ જરૂરી છે। વધારે પડતા ડાઘને મટાવવા હર્બલ સ્કિન પીલિંગથી ચહેરાનો ડાઘ દૂર કરી
બેબી ફ્રેશનર સ્કિન બની જાય છે, એન્જિંગના ડાઘા નીકળી જાય છે. આ સાથે સાથે સલ્ફર, એપી, સિલિસિયા, એપારસલ્ફ, ફેરમફોસ જેવી દવાઓ ઓછી માત્રામાં લાંબો સમય સુધી લેવાથી ચહેરામાં નિખારતા ચોક્કસ લાવે છે. ફ્રેન્ડ્સ, આ લેખ આપને ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તથા આપના વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી. આભાર.